મિત્રો, વૈદક વિદ્યા ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને મારા પ્રણામ, જય ધન્વંતરી. મિત્રો, બે ઋતુનું મિલન થયું છે અને ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આપણને બધી ઠંડી વસ્તુ પીવાનું મન થશે, ઠંડા પીણા પીવાનું મન થશે, ઠંડુ પાણી પીવાનું મન થશે, આઈસ્ક્રીમ ખાવાનું મન થશે, આવી ઠંડી ઠંડી વસ્તુ ખાવા પીવાનું મન થશે. પરંતુ આની જગ્યાએ આપણે શું કરવાનું છે એ વસ્તુનું હું તમને જ્ઞાન આપવાનો છું. બે વસ્તુ હું તમને ખાવા પીવાની છૂટ આપીશ. એમાં પ્રથમ ક્રમાંકે છે કાળી દ્રાક્ષ. એક મુઠ્ઠો ભરીને કાળી દ્રાક્ષ ખાઈ લેજો. અને બીજું કે તમને આવા ઠંડા કોલ્ડ ડ્રિંક્સ પીવાનું મન થાય ત્યારે તમે નારિયેળનું પાણી પી લેજો. મિત્રો, આ બે વસ્તુનું તમને ધ્યાન મૂકીશ. કારણ કે તમે ઠંડા પીણા પીશો તો એમાં તમારી રક્ત શર્કરા વધવાના મુદ્દા ઊભા થશે. કારણ કે એ વધારાની જો શર્કરા તમને પચાવી ન શકો તો રક્ત શર્કરા વધવાના મુદ્દા ઊભા થશે. શરદી, ઉધરસ, કફના રોગો થવાની શક્યતાઓ વધશે. વજ્રી રોગની મંદ પડવાની શક્યતાઓ ઊભી થશે. પાચન વ્યવસ્થામાં ગડબડી ઊભી થશે. આઈસ્ક્રીમ વધારે પડતો ખાશો તો કફના મુદ્દા ઊભા થશે. આ બધી એની સાઈડ ઇફેક્ટો બતાવી શકે છે. પરંતુ તમને એ બધું પીવાનું કે ખાવાનું મન થાય એની જગ્યાએ એક મુઠ્ઠી કાળી દ્રાક્ષ, જે અત્યારે મળવાની ધીરે ધીરે શરૂઆત થઈ ચૂકી છે, એવી મીઠી મધુર ગોતવાની, મધુર કાળી દ્રાક્ષ, ખાટી દ્રાક્ષ નહીં એટલે મધુર કાળી દ્રાક્ષ એક મુઠ્ઠો ભરીને તમે લોકો ખાઈ લેશો એટલે તમને પ્રથમ તો તરસ જે વધારે પડતી લાગતી છે બંધ થઈ જશે. તમારી તરસ છીપાઈ જશે. તમારા શરીરમાં સ્ટેમિના જળવાઈ રહેશે. કારણ કે એમાં વિટામિન સી પણ છે, સારી માત્રામાં મળી રહી છે. બીજું કે કાળી દ્રાક્ષ ખાવાથી તમને કબજિયાતની સમસ્યામાંથી પણ મુક્તિ મળી રહેશે. કાળી દ્રાક્ષ ખાવાથી તમારું શરીર જે દુબળા પતલા છે એનું શરીર હૃષ્ટપુષ્ટ થશે અને ઉનાળાની ગરમીથી પણ આ કાળી દ્રાક્ષ બચાવશે. કારણ કે તેમાં પાણી ભરપૂર માત્રામાં છે એટલે તમારું શરીર ડિહાઈડ્રેશનનો શિકાર થતું પણ અટકી જશે. કાળી દ્રાક્ષ એટલી આપણા શરીરને ઉપયોગી છે અને કાળી દ્રાક્ષ ખાવાથી તમારી પાચન વ્યવસ્થા પણ સરસ જળવાઈ રહેશે. કાળી દ્રાક્ષ ખાવાથી જે ખોટી ઉધરસ આવતી છે એમાં પણ તમને લાભ થશે. પરંતુ કાળી દ્રાક્ષને માપે ખાવાની, વધારે પડતું જેમ અમૃત નડે છે એમ વધારે પડતી કાળી દ્રાક્ષ પણ પાછી નડશે. એના ફાયદાઓ જાણીને આપણે એક ધારી નહીં પરંતુ માપે ખાવાની છે એટલે મુઠ્ઠી ભરીને કાળી દ્રાક્ષ ખાઈ લેજો. નંબર બે કે આ નારિયેળ પાણી, ઠંડા પીણાની જગ્યાએ નારિયેળ પાણી પીવાથી શું ફાયદાઓ? નારિયેળ પાણી એક તો તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે, તમારો ઇમ્યુનિટી પાવર વધારે છે, રોગો સામે લડવા તમારા શરીરને સક્ષમ બનાવે છે, પ્લસ તમારી તરસ છીપાઈ જાય છે, તમારું શરીર ડિહાઈડ્રેશનનો શિકાર નથી થતો, તમારા શરીરને થાકનો અનુભવ નથી. જેમ કાળી દ્રાક્ષ ખાવાથી થાકનો અનુભવ નહીં થાય એમ જ નારિયેળનું પાણી પીવાથી પણ તમને થાકનો અહેસાસ નહીં થાય. અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં થાક લાગવી એ સામાન્ય બાબત છે, પરંતુ થાકથી બચવા માટે પણ ઈશ્વરે એ બધા ફળોનો પ્રયોગ કરતા આપણને શીખવાડ્યું છે. માત્ર ભૂલ એટલી છે કે આપણે એનો ઉપયોગ કરતા નથી. તો કાળી દ્રાક્ષ અને નારિયેળનું પાણી આ બે ફળો બને એટલા ઉનાળામાં એનો લાભ લઈ લેજો, જે તમારા શરીરને ઉનાળાની કાળઝાળ ગરમી સામે રક્ષણ આપશે. આપ સૌને મારા પ્રણામ, જય ધન્વંતરી.